મહાનગરપાલિકાના સફાઈ કામદારોના વણ ઉકેલ પ્રશ્નોને લઈને શ્રી ભાવનગર મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા કમિશનરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. ભારત માતાજી જય! ભારત માતાજી જય! અમારી માંગે પૂરી કરો! અમારી માંગે પૂરી કરો! વિજય ગોહિલ, શ્રી ભાવનગર મહાનગરપાલિકા મજદૂર સંઘ, ભારતીય મજદૂર સંઘના મહામંત્રી. ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો, જેઓ પોતાની ફરજ દરમિયાનના અનેક વિવિધ પ્રશ્નો બાકી હોય, પેન્ડિંગ હોય, તેનો ઉકેલ ના આવતા જો તમે ફાઇનલ બાઇન્ડિંગ રૂપે આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉપાધ્યા સાહેબ સમક્ષ મિટિંગ કરી અને તે બાબતને રજૂઆત કરી અને એના પ્રશ્નો બાબતે વાકેફ કરતા, અગાઉ પણ વાકેફ કરવામાં આવેલ, જ્યારે વારસદારનો નિયમ હતા ત્યારે વારસદારના પેન્ડિંગ પ્રશ્નો અને વારસદાર લેવા માટેના રજૂઆત થતાં ત્યારે કમિશનરે અકાઉન્ટમાં વલણ વાપરીને સ્ટેન્ડિંગ તરફ ફાઇલ મૂકેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ પાસ કરેલ અને ત્યારબાદ બોર્ડમાં પાસ કરેલ, બાદમાં કમિશનર સમક્ષ આવતા તે આજ દિન સુધી વણ ઉકેલ રહેવા પામેલ છે તો શા કારણથી ફામમાં કરવામાં નથી આવતું? તો આ બાબતે સફાઈ કામદારો નારાજગી વ્યાપી છે ને આ બાબતે સાનુકૂળ પ્રત્યુત્તર અને જવાબ અમને નહીં મળે અને આનો ઉકેલ નહીં આવે તો તબક્કાવાર અમે ધરણા કરીશું અને 22 તારીખ બાદ ભાવનગર શહેરની તમામ સફાઈ બંધ કરવામાં આવશે, જેની આ બાબતે ગંભીર નોંધ લેવા પણ જણાવ્યું છે. પણ સકારાત્મક વલણ દાખવતા કમિશનરશ્રીએ તો અમે થોડીક આનંદની લાગણી પણ અનુભવીએ છીએ. પણ અમારા અનુભવ એવા છે કે જ્યાં સુધી મોઢામાં અમને કોળિયો ન મળે ત્યાં સુધી અમે સંતોષ રાખીશું નહીં. તેને રજૂઆત કરતાં તેમને સાનુકૂળ બાબત જવાબ આપે કે ભાઈ મારો 15 મારો સાનુકૂળ જ અભિગમ છે, પણ કોઈને કારણે હું ગમે તે રીતે હું કરવા માગું છું તો 15 તારીખ અમારી બપોરે 1 વાગે મહાનગરપાલિકા મજદૂર સંઘના કાર્યકર્તા અને સફાઈ કામદારના આગેવાન સાથે બેઠક ગોઠવાય આપવામાં આવેલ છે. 15 તારીખ પછી શું થાય તે આપને પછી જણાવવામાં આવશે.